ओवरलोडना दूषण सामे जंगे चढ़ेला आरटीओ विभागे रापरमांथी वधु 32 ओवरलोड वाहनों झड़प्या छे। झुंबेश दरमियान 7 ओवर डायमेंशन वाहनों पण झड़पाया छे। आरटीओ अने रापर पोलीसे सोमवार रात्रिथी ओवरलोड वाहनोनुं चेकिंग हाथ धर्युं हतुं। उल्लेखनीय छे के छेल्ला 2 मासथी आरटीओ द्वारा ओवरलोड वाहनों सामे कड़क झुंबेश शुरू कराई छे, छतां आ दूषण पर नियंत्रण आव्युं नथी। रोजे रोज ओवरलोड ट्रकों झड़पाय छे। आवा वाहनोना रजिस्ट्रेशन रद्द करी देवा सुधीनी कड़क कार्यवाही कराय तो ज आ दूषण पर महद अंशे काबू आवी शके तेम छे। गुनाखोरी माटे कुख्यात વાગડમાં વધુ એક કરપીણ હત્યાનો બનાવ બન્યો છે। નાણાંની લેતી દેતીના મુદ્દે રાપરના બાદરગઢમાં 34 વર્ષના એક દલિત યુવકની છરીના ઘા મારી વેતરી નખાયો છે। ગામમાં જ રહેતા મુકેશ સંગાર અને તેના બનેવી સૂરજ ઠાકોરે સોમવારે સાંજે રમેશ દામા ગોહિલ નામના યુવકને જનૂનપૂર્વક છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યારાઓએ એટલા જનૂનથી છરીના ઘા માર્યા હતા કે છરીનો એક ટુકડો મૃતકની છાતીમાં જ ખૂંપી ગયો હતો। રમેશની હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપીએ જાતે તપાસનો દોર સંભાળ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત 31 જુલાઈએ ખરતલા વાંઢમાં 2 ભત્રીજાએ સગા કાકાને ગળે ટૂંકો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો। તો બાદરગઢની હત્યા સાથે પૂર્વ કચ્છમાં વર્તમાન વર્ષમાં થયેલી કુલ હત્યાનો આંકડો 18 પર પહોંચ્યો છે, જેની સામે પશ્ચિમ કચ્છમાં તેનાથી અડધા એટલે કે 10 હત્યા કેસ નોંધાયા છે। જિલ્લામાં જાન્યુઆરી માસથી લઈ અત્યાર સુધીના 7 માસમાં હત્યાના કુલ 28 ગુના નોંધાયા છે। પશ્ચિમ કચ્છમાં 4 મહિલા સહિત 10 વ્યક્તિઓની હત્યા થઈ છે, તો પૂર્વ કચ્છમાં 3 મહિલા સહિત કુલ 18 લોકોની હત્યા થઈ છે। ઉલ્લેખનીય છે કે મહિલા અત્યાચારના કેસમાં પશ્ચિમ કચ્છનો આંકડો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુચારુ બનાવવા રાજ્ય સરકારે પોલીસ તંત્રનું પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં વિભાજન કર્યું હતું, પરંતુ વધતી જતી ગુનાખોરી જોતા સાબિત થાય છે કે આ વિભાજનથી ગુનાખોરી પર કોઈ અંકુશ આવ્યો નથી। વધતા જતા ઔદ્યોગિકરણ, પરપ્રાંતિઓની વધતી વસ્તી, દારૂ જુગાર જેવા દૂષણો વગેરે વધતી જતી ગુનાખોરી પાછળના મુખ્ય પરિબળો છે। આ તરફ ભુજના નારાયણપર ગામે 11 વર્ષની એક સગીર કન્યા સાથે ગામના જ યુવકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ માનકુવા પોલીસ સ્ટેશને નોંધાઈ છે। આરોપી દયારામ ફફલ 11 વર્ષની કન્યાને પૈસા આપવાની લાલચ આપી ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ કરવાના ઈરાદે નગ્ન થઈ દયારામે પીડિતાની છેડતી કરી હતી। ફરિયાદ બાદ પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે। અને સમય થયો છે વધુ એક વિરામનો।